નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ ગુરુમાં હું ક્રિષ્ના ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આપણા આ શોમાં આપણે મુખ્યત્વે ટેક્સ અને રોકાણ સંબંધિત મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરતા હોઈએ છીએ. આ ઉપરાંત આપણા કોલર મિત્રોની કેટલીક મૂંઝવણો અને કેટલાક પ્રશ્નો અંગે આપણે એક્સપર્ટ્સ પાસેથી માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. તો આજનો આપણો જે શો છે એ ખાસ કરીને મહિલાઓના જે પ્રશ્નો છે, મહિલાઓની જે સમસ્યાઓ છે એના આસપાસ જ ઘૂમશે. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડૉક્ટર અંજલી મહેતા, જે અંજલી ચોકસી, જે સીએ પણ છે અને એકેડેમિશિયન પણ છે. અંજલી, આ શોમાં હું આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. જી અંજલી, તો આજનો જે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે એના જ સંદર્ભમાં આપણે આખો શોની વાત કરીશું, આખી ચર્ચા કરીશું. તો મારો પ્રથમ પ્રશ્ન એ રહેશે કે મહિલાઓની જો વાત કરીએ તો આજે એવું છે કે મહિલાઓની મહત્વાકાંક્ષા ખૂબ વધતી જાય છે. મહિલાઓ કારકિર્દી પોતાના બનાવવા અંગે વિચારતી થઈ ગઈ છે. હવે પહેલાંની જેવું નથી કે ચાર દિવાલોની અંદર જ મહિલાઓએ પોતાનું જે જીવન ગુજારવું પડતું હતું, એની જગ્યાએ આજે અલગ અલગ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની કારકિર્દી બનાવતી થઈ ગઈ છે. તો એમને ઘણી બધી સમસ્યાઓ નડતી હોય છે, તો એના વિશે આપણે વાત કરીએ. તો મહિલાઓએ કઈ કઈ બાબતોનું, પર્સનલ ગ્રુમિંગની જો વાત કરીએ તો કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? મહિલાઓએ સૌથી પહેલા એક સપોર્ટ સિસ્ટમ બનાવવી પડે. આજે કોઈ બી સ્ટેજ હોય, ફોર એક્ઝામ્પલ નવા લગ્ન થયા છે તમારા, તમે નવી જોબ ચાલુ કરી છે, એટલે તમે નવું હોય એટલે ગેટિંગ એડજસ્ટેડ વિથ હસબન્ડ, ફેમિલી મેમ્બર્સ જોડે તમારે એડજસ્ટ થવાનું હોય, એ લોકોની બી કંઈ અપેક્ષાઓ કે તમે ઘરે કામ કરીને જાઓ, એટ ધ સેમ ટાઈમ ઓફિસમાં બી એક્સપેક્ટેશન હોય, તો આપણે એક સપોર્ટ સિસ્ટમ બનાવવી પડે. જનરલી આજકાલની છોકરીઓ એવું હોય છે કે જે પોતાના સાસુઓ જોડે એટલી જેલ નથી થતી, તો તમારા સાસુ સૌથી પહેલાં તમારા માટે મહત્વ રાખે છે, એટલે એ પહેલી મોટી તમારી સપોર્ટ સિસ્ટમ એ છે, એટલે એની જોડે પહેલાં તમે જેલ થાઓ કે એ છે તો તમારું આખું ઘર સચવાઈ રહેશે. બીજું છે કે મેટ્સ, સપોઝ મારી વાત કરું તો હું ન્યુક્લિયર ફેમિલીમાં રહું છું, મારા હસબન્ડ અને મારા બે છોકરાઓ છે, મારા સાસુ સસરા નથી, દે ગોટ એક્સપાયર્ડ 10 યર્સ બેક, એટલે મારા માટે તો ઘરમાં મેડ્સ અને કામવાળા ને એ બધા બહુ જ મહત્વ રાખે છે, એટલે આજે એ લોકો જો સારી રીતે રાખશે તો મને આરામથી હું બહાર જઈ શકીશ, બહાર કમાઈ શકીશ, એટલે એ સપોર્ટ સિસ્ટમ તમારી બહુ જ સ્ટ્રોંગ હોવી જોઈએ. તમે એમને સારી રીતે રાખશો, તમે એવું વિચારો, ઘણા બધા લોકો એવી મેન્ટાલિટીના હોય છે કે કામવાળો છે એને કામવાળાની જેમ ટ્રીટ કરે છે, તો એ બી તમને તમારા છોકરાઓને કામવાળાની જેમ જ ટ્રીટ કરશે. જો તમે એમને સારી રીતે રાખશો, તમે એમને ફેમિલીના સદસ્ય ગણશો કે આ મારા મેડ બી મારા ફેમિલી મેમ્બર્સ જ છે, તો એ તમારા છોકરાઓને સામે એવી રીતે જ રાખશે. તો નવી જનરેશને આ વસ્તુ બહુ સમજવી જરૂરી છે કે આખી સપોર્ટ સિસ્ટમ વગર આપણું ગાડું આગળ ચાલશે નહીં. અને પોતાના પર્સનલ ગ્રુમિંગ માટે બધા જોડે સારા સંબંધો રાખવા જ પડશે. ભલે તમે આજે, હું બહુ જ વર્કિંગ છું, હું એટલા બધા એક્સપેક્ટ્સમાં મારું કામ ચાલી રહ્યું છે, પણ સોશિયલ લાઈફને તમે ડિસ્ટર્બ ન કરી શકો. તમે, નો ડાઉટ, મને બી બહુ સોશિયલાઇઝિંગ નથી ગમતું કે આજે હું સવાર સાંજ બધા ફ્રેન્ડ્સ જોડે કીટી કરું, પણ કોક વાર એ વસ્તુ ગમે છે અને આપણા લાઈફનો એ મેજર પાર્ટ બી છે અને એ આપણી પર્સનાલિટી ગ્રુમિંગ બી કરે છે કે તમે જો સોશિયલ લાઈફ છે તો તમારું પ્રોફેશનલ લાઈફનું ઇમ્પોર્ટન્સ છે, પણ એકલું પ્રોફેશનલ લાઈફનું ઇમ્પોર્ટન્સ નથી. એટલે આ નવી જનરેશનને એ બી સમજવું બહુ જરૂરી છે કે ખાલી પ્રોફેશનલ લાઈફ નથી, આ બધા સાથે આપણે આગળ ચાલવાનું છે, સાસુ સસરાને લઈને, ઘરના ફેમિલી મેમ્બર્સને લઈને, તમારા કામને લઈને, આ બધા સાથે આપણે ડેવલપ થવાનું છે, એટલે ઓટોમેટિકલી આપણા સાથે એ લોકો આવી જ જશે. આજે તમે વિચારો કે હું એકલી કામ કરું છું, મારી પ્રગતિ મારા એકલાની જ છે, તો એ ભૂલી જવું જોઈએ. મારી પ્રગતિ પાછળ ઘણા બધા છે, જેમ કે હું કહું તો મારા મા બાપ છે, મારા ભાઈ બહેનો છે, મારા મેટ્સ છે, મારા હસબન્ડનો સપોર્ટ છે, તો આ બધાની સાથે જ આપણે ગ્રો થવાનું છે. તો આ નવી જનરેશને આ સમજવું બહુ જ જરૂરી છે. ખાલી એસ્પિરેશન્સ રાખવાથી કશું નથી થતું, યુ હેવ ટુ બી વેરી ટેક્ટફુલ કે આ બધાને મેનેજ કેવી રીતે કરવા. એટલે એક આખી સપોર્ટ સિસ્ટમ તમારે ડેવલપ કરવાની જરૂર છે. અંજલી, હું બીજો એક પ્રશ્ન પૂછું કે અત્યારે જેમ આપણે વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને જે એડોલેસન્ટ ગર્લ્સ છે, આ ઉપરાંત જે છોકરીઓ પણ અત્યારે કારકિર્દી બનાવવાના ક્ષેત્રમાં આગળ વધી રહી હોય, જે શિક્ષણ ક્ષેત્રમાં હોય, તમે એકેડેમિશિયન છો, તમે શિક્ષણ ક્ષેત્રમાં સારું એવું કામ કર્યું છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છો, તો તમે સારી રીતે સમજો છો કે કઈ રીતે તમારી પ્રોફેશનલ લાઈફને એજ્યુકેશન સાથે તમારે બેલેન્સ કરવાની હોય છે. અત્યારે એવું હોય છે કે શિક્ષણમાં આગળ મારે શું કારકિર્દી બનાવી, એના પર લોકો, જે છોકરીઓ હોય છે ખાસ કરીને મહિલાઓ, ખૂબ જ મગજમાં ભારણ લેતી હોય છે, ખૂબ જ બોજ લઈને ફરતી હોય છે અને એના કારણે ઘણી વખત ફ્રસ્ટ્રેશનનો અને ડિપ્રેશનનો શિકાર બનતી હોય છે. તો તમને શું લાગે છે કે આ જે મૂંઝવણો છે એમાંથી બહાર આવવા માટે કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
એબ્સોલ્યુટલી રાઇટ તમારી વાત કે કેરિયર ચોઇસ કરવી રાઇટ ફ્રોમ બિગનિંગ, 10th સ્ટેન્ડર્ડથી શું કરવું, 12th સ્ટેન્ડર્ડ પછી શું કરવું, જોબના અત્યારે એટલા પ્રેશર્સ હોય છે, એટલે એ ડિપ્રેશન આપણા મગજમાં 100% હોય છે. પણ હું એક વસ્તુ કહું, જનરલી ભલે આજે વુમન્સ ડે છે એટલે બધા જે વાતો કરી રહ્યા છે કે વુમનને એમ્પાવર કરવાની જરૂર છે, વુમન, મારું એવું માનવું છે કે વુમનને એમ્પાવર કરવાની જરૂર નથી, એ ઓલરેડી એમ્પાવર્ડ છે, એ ઓલરેડી એ જ્યારથી એને જન્મ લીધો છે ત્યારથી એ બધું સંભાળી જ રહી છે, એટલે એને એમ્પાવર કરવાની જરૂર નથી. તમે એને ઓપોર્ચ્યુનિટીઝ આપો, તમે એને કામ આપો. પછી જેમ તમે હાઉસવાઈફને આપણે શું કરીએ છીએ કે નવી આવેલી વહુને આપણે ઘર આપીએ છીએ, એટલે તો એ ઘરને શું સુંદર આખું ફેમિલી બનાવે છે ને એમાંથી. એટલે ઓપોર્ચ્યુનિટીઝ માટે આપણે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, આજે સપોઝ આજે મારા ત્યાં હું MBAમાં ભણાવું છું તો કોઈ આવ્યું તો એને એ જાણવાની જરૂર છે કે મારી કેપેબિલિટી શું છે. આજે હું CA છું તો મને ખબર છે બધા જ છોકરાઓ CA નથી બની શકતા, એટલે આપણે પોતાનું એક સેલ્ફ એસેસમેન્ટ કરવાનું છે. યુ વોન્ટ બિલીવ, અમે આજની તારીખમાં આટલા સક્સેસફુલ થયા પછી બી અમે અમારું સેલ્ફ એસેસમેન્ટ કરીએ છીએ. સેલ્ફ એસેસમેન્ટ એટલે અત્યારે હું જે કરું છું એ બરાબર છે, ક્યાં મારે સુધરવાની જરૂર છે, બધા જ ફ્રન્ટમાં તમે લઈ લો, કેરિયરમાં કે અત્યારે હું ક્યાં છું અને આગળ મારે જવું હોય તો મારે શું કરવું, પર્સનલ ફ્રન્ટમાં બી જે બી તમારા પ્રોબ્લેમ્સ હોય, જે બી ડિસ્ટર્બન્સીસ હોય, હું ક્યાં છું અને આગળ મારે શું કરવું. તો સેલ્ફ એસેસમેન્ટ દરેક સ્ટેજે જોઈએ છે. 10th છે તો આપણે નક્કી કરીએ છીએ કે સાયન્સમાં જવું કે કોમર્સમાં જવું. 12th હઈએ તો આપણે નક્કી કરીએ છીએ કે આપણે કયા કેરિયર પાથમાં જવું. હું મારી છોકરીને બી કહું છું, શી ઇઝ ઓનલી 9 યર્સ ઓલ્ડ, હું એને બી એ કહું છું કે તમે એને જે ગમતું હોય એને કરવા દો. પછી એક અત્યારે તો અમારા જમાનામાં 3 જ હતું કે ભાઈ CA કરું, CS કરું કે ICW કરું, પણ અત્યારે તો એટલી બધી લાઈન છે. એક ફોટોગ્રાફી છે, ફોટોગ્રાફીમાં બી એક એનિમેટેડ વિડીયોઝ બને છે, એટલે એટલી બધી લાઈન છે. તમે એવું સિલેક્ટ કરો, તમે એવું વિચારો કે એ બન્યા પછી મને કામ કરવું ગમશે. જો તમારો આન્સર એવો હોય કે ના મને આમાં કામ કરવું નહીં ગમે, મને આમાં જોબ કરવી નહીં ગમે, તો એ મતલબ જ નથી. તમારે એના માટે પેશનેટ હોવું જોઈએ. પેશનેટ એટલે તમને કોઈ કહે ને અડધી રાતના બી, જેમ કે તમે છો, તમને કોઈ અડધી રાતના બી કહે કે TVમાં આવીને વાત કરો તો તમે કેવા ખુશ થઈ જાઓ, બિકોઝ તમને એ વસ્તુ ગમે છે. એટલે એ તમે એન્જોય કરો છો. આપણું કામ ખાલી પૈસા, જો લેડીઝ માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે, જેન્ટ્સ હજુ બી કોમ્પ્રોમાઇઝ કરીને એ લોકો પૈસા કમાય, બિકોઝ એમના માટે ફેમિલીમાં એક બર્ડન હોય છે કે તમારે પૈસા કમાવાનું છે. જ્યારે આપણે લેડીઝનો પૈસા સાથે એક મોટી વસ્તુ હોય છે, આપણને ગમે છે, બિકોઝ આપણે ઘરેથી ઓલરેડી થાકેલા આવતા હોઈએ, ઘરની કેટલી જવાબદારી પૂરી કરીને આપણે ઓફિસમાં જતા હોઈએ, એટલે ઓબ્વિયસલી એ કામમાંથી મને સેટિસ્ફેક્શન ના મળતું હોય, એ કામમાંથી મને એન્જોયમેન્ટ ના મળતું હોય, તો મારા માટે એ વસ્તુ નકામી છે. એટલે નવી જનરેશન કંઈ બી નક્કી કરે, ક્યાંય સ્ટ્રેસ કરવાની જરૂર નથી. એક વસ્તુ બોટમ લાઈન નક્કી છે, જો લાઈફમાં તમે મહેનત કરશો તો તમને એની પ્રગતિ આજે નહીં તો 2 વર્ષે, 5 વર્ષે 110% મળશે. પણ તમે મહેનત નહીં કરી હોય તો એનું રિઝલ્ટ તમને કોઈ નહીં આપી શકે. એટલે જરાય સ્ટ્રેસ લેવાની જરૂર નથી. તમને જે ગમે એ ચાલુ, એ જે ગમે એ કરો, એની શરૂઆત કરો, બેબી સ્ટેપ્સ લો. આજે આજકાલની છોકરીઓને સૌથી મોટો પ્રોબ્લેમ એ બી છે કે રાતોરાત મને બધું મળી જવું જોઈએ. પણ તમે એક ટ્રેડ ઓફ તો કરો, એક એનાલિસિસ તો કરો કે મેં આ વસ્તુ કરવા માટે મેં કેટલો પ્રયત્નો કર્યો છે અને સામે મને કેટલો. તમે એવું વિચારો કે રાતોરાત મને આ વસ્તુ મળે તો પોસિબલ નથી. આજે નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે અમારી જોડે CAમાં હોય છે, એ લોકો એવું વિચારે કે હું અંજલી ચોકસી જેવું કરું તો એ પોસિબલ નથી. મેં મારા 12-15 વર્ષ આ ફિલ્ડને આપ્યા છે, એટલે તમારા ને મારામાં એ ડિફરન્સ રહેવાનો જ. યસ, પણ અમે તમને ગાઈડ કરી શકીએ કે શું કરવા. અને બીજું કે તમને સ્ટ્રેસમાં હો તો તમારી લાઈફમાં હું એવું બિલીવ કરું છું કે તમને ગાઈડ કરવા જેવા લોકો હોવા જ જોઈએ. ગાઈડ એટલે આજે ફિલ્ડમાં જે ફિલ્ડ તમને ગમતી હોય તો એમાં તમે 2 જણા રાખો, કે ફિલ્ડમાં તમે ક્યાંય અટકો તો તમે એને કોન્ટેક્ટ કરી શકો. તમે જનરલી આપણા ત્યાં રિલિજિયસ લોકો બી હોય છે, રિલિજિયસ છે કે ભાઈ જન્માક્ષરમાં માનતા હોય કે કોઈ ગુરુને માનતા હોય, તો તમારી લાઈફમાં એ ગુરુ બી હોવા જોઈએ જે તમને રાઈટ ટાઈમે ગાઈડ કરે. એટલે આ શરમાવાનું નહીં કે હું આની પાસે શું કરવા જઉં કે આ સર શું મને હેલ્પ કરવાના છે. આ ગુરુ આપણી લાઈફમાં રાખવાના કે આપણને પગલે પગલે, ફોર એક્ઝામ્પલ હું CAમાં છું તો મારે ચાર જે બી ફિલ્ડમાં હું કામ કરું છું, જેમ કે હું GST કામ કરું છું, ડેરિવેટિવ્સનું કામ કરું છું, હું ઇન્સોલ્વન્સી પ્રોફેશનલનું કામ કરું છું, તો આ દરેક એરિયામાં મારા ગુરુઝ છે, મારા ગાઈડ કરવાવાળા લોકો છે. હું ક્યાંય અટકી તો હું એ લોકોને પૂછું છું કે સર આમાં શું કરવાનું. સિમિલરલી મારી પ્રોફેશનલ ફ્રન્ટમાં હું જન્માક્ષરમાં બહુ બધું માનું છું, વાસ્તુશાસ્ત્રમાં માનું છું, તો મને જ્યારે એવું લાગે તો હું એ લોકોનો બી કોન્ટેક્ટ કરું છું કે મને આમાં ગાઈડ કરે. એટલે સ્ટ્રેસ આવવા નોર્મલ છે, પણ એ સ્ટ્રેસમાંથી બહાર નીકળવાના રસ્તા બહુ બધા છે. એટલે તમને જે ગમે તે કરો. નંબર 2, લાઈફમાં ગાઈડ રાખો, તમને જે લોકો ગાઈડ કરે.
ફ્રેન્ડ્સ બી ઘણી વાર ગાઈડ કરતા હોય છે. જો સારા ફ્રેન્ડ્સ હોય તો તમને સારી નથી કહેતી, સારી સંગત જેવી સંગત એવી અસર, તો સારા તમારા ફ્રેન્ડ્સ હોય એમને પૂછો. આ બધાથી મને નથી લાગતું કે હવે તમને કોઈ સ્ટ્રેસ રહે. પ્રોબ્લેમ્સ આવે પણ સ્ટ્રેસ જેવો વર્ડ ના આવે. જી અંજલિ, આપણે ખૂબ મહત્વની વાત કરી કે કોઈ પણ ગમે તેવી સિચ્યુએશન હોય તો એમાં માર્ગદર્શક હોવું ખૂબ જરૂરી છે, જેના કારણે તમે એમાંથી ને બહાર નીકળી શકો. હવે આપણે સ્ત્રીઓ સંબંધિત વાતો કરી રહ્યા છીએ તો એક પ્રશ્ન આપણા શોને રિલેટેડ છે કે ખાસ કરીને એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓને ફાઇનાન્સ અંગે બહુ નોલેજ નથી હોતું, અવેરનેસ નથી હોતી, કે એ લોકોને એમાં વધારે રસ નથી ધરાવતા હોતા કે ખરેખર ફાઇનાન્સ કઈ રીતે કરવું જોઈએ, પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ, આપણા બજેટનું પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ. તો આ અંગે થોડી આપણે વાત કરીએ કે એક સ્ત્રીએ પોતાના બેંક અકાઉન્ટ્સ હોય કે પછી ગમે તે માહિતી હોય તો એને શું શું બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની આપણે દેશના સ્તર પર વાત કરીએ છીએ, પણ એક પરિવારની જ્યારે વાત કરીએ ત્યારે પરિવારમાં પણ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં સ્ત્રીઓનો જે ફાળો હોય છે બહુ ઓછો થતો હોય છે, તો એને કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જનરલી આપણે બે કેટેગરીના લોકો લઈએ, એક હાઉસવાઇફ અને એક વર્કિંગ પ્રોફેશનલ છે કે વર્કિંગ ક્લાસ છે, ચલો પ્રોફેશનલ ના હોય પણ એક વર્કિંગ ક્લાસ છે. આજે અમારું એવું માનવું છે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે દરેક જણને પોતાના ફાઇનાન્સીસનું ખબર હોવી જ જોઈએ. ફાઇનાન્સીસનું ખબર હોવી જોઈએ એટલે સપોઝ તમારા હસબન્ડ એક્સ જગ્યાએ કામ કરે છે અને તમને દર મહિને એમ કહે છે કે લો ભાઈ આ 25,000 છે તમે ઘર સંભાળો, પણ તમારું કામ ખાલી એ 25,000 ને ઘરની ગ્રોસરી કે શાકભાજી લાવવાનું નથી. તમારે અંજલિ માફ કરશો, અટકાવવા માંગીશ આપને. એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જે આપનું નામ જણાવશો અને આપ કયા પ્રશ્ન પર માહિતી મેળવવા ઈચ્છો છો? સૌથી પહેલા હું આપને વિનંતી કરીશ કે આપના ટીવીનું વોલ્યુમ આપ ઓછું કરી દો. માહિતી મેળવવા ઈચ્છો છો? હેલો, હા જી, પછી વાત કરો. લાગે છે કોલ કપાઈ ગયો છે. તો અંજલિ, આપણે જે વાત કરી રહ્યા હતા કે ફાઇનાન્સ માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આપણે એના વિશે જ આગળ ચર્ચા કરીએ. બિલકુલ, હાઉસવાઈફે એ જાણવું જરૂરી છે કે તમારા નામે કેટલી જે બી તમારી મિલકત છે. ખાલી જનરલી હાઉસવાઈફને હોય કે સોનું ચાંદી કેટલું છે એ ખબર હોય, બીજું કશું જ ખબર ના હોય. એટલે તમને તમારા ઘરનું ઇન્સ્યોરન્સ છે, તમારું પોતાનું પર્સનલ ઇન્સ્યોરન્સ છે કે નહીં, તમારા સાસુ સસરા હોય તો એ લોકોનું મેડિકલ ઇન્સ્યોરન્સ છે કે નહીં, પછી તમારા હસબન્ડે ક્યાં ક્યાં તમારા નામે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, છોકરાના નામે ક્યાં કર્યા છે. આપણી લાઈફ બહુ જ અનસર્ટન છે, ક્યારે કંઈ બી થઈ જાય, કોઈ બી ઉંમરે થઈ જાય આપણને ખબર નથી હોતી. અને જનરલી એ કેસીસમાં મેં હાઉસવાઈફને જોયેલી છે, એ લોકો એકદમ સ્તબ્ધ થઈ જાય છે કે હવે ભાંગી પડે છે, કેમ કે એ લોકો અત્યાર સુધી ઘર જ સંભાળ્યું હોય છે, ફાઇનાન્સીસનું ઝીરો નોલેજ હોય છે. અને ઘણીવાર પરિવારોમાં એવું બી જોયેલું છે કે આનો લોકો ગેરફાયદો લે છે, બીજા બધા પરિવારવાળા આનો ગેરફાયદો, લેટ્સ સે હસબન્ડનો બિઝનેસ છે, બિઝનેસમાં એને કશું જ ખબર ના હોય, અને જો ફેમિલી બિઝનેસ હોય તો પતી ગયું એટલે પછી એ કાકાઓના ને બધા ઝઘડાય. એટલે હું એવું નથી કહેતી કે તમે પાટ લો તો સૌથી સારું તમારી, કે તમે દિવસમાં ચલો તમે છેલ્લે કંઈ નહીં, એક હાઉસવાઈફ તરીકે બીકોમ તો તમે એડમિન કામ તો કરી જ શકો, તમે ત્યાં 2 કલાક જઈને તમે જોઈ જ શકો કે, પણ એવું બી ના કરવું હોય તો તમે નોલેજ અવેરનેસ લેવલ જે હું કહું છું કે તમને ખબર હોવી જોઈએ કે તમારા હસબન્ડના નામની તમારા નામનું કેટલી પ્રોપર્ટીઝ છે, કેટલી FDs છે, કેટલા ઇન્સ્યોરન્સ છે. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા ઘણીવાર લોકો લોન બી બહુ આપતા હોય છે, તો લોન તમે કોને કોને આપી છે, તમારા હસબન્ડને તમે પૂછો. જનરલી અમારી એવી અન્ડરસ્ટેન્ડિંગ છે મારા અને મારા હસબન્ડની, અમે એક એક્સેલ શીટ બનાવેલી છે, એ એક્સેલ શીટમાં એવરીડે બધું જ અપડેટ થાય, અમારા બેંક અકાઉન્ટ, અમે કોને કોને પૈસા આપ્યા છે, કોનું વ્યાજ કોની પાસેથી વ્યાજ લીધું છે નથી લીધું, કયા કયો ઇન્સ્યોરન્સ છે, કેટલી FDs છે. એટલે કાલે ઉઠીને અમારા બેમાંથી એક પણ જણ ના હોય તો અમને એક્સેલ શીટ મદદ કરશે. મારે કોઈની પાસે જવું નહીં પડે એ ઇન્ફોર્મેશન લેવા કે આપણા નામે કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. હું તો કહું છું 50,000 હોય, કરોડ હોય, 10 કરોડ, પણ એક અવેરનેસ લેવલ હોવું જ જોઈએ. જેટલો પાર્ટ આપણે ઘરમાં લઈએ છીએ આ પાર્ટ બી આપણા માટે એટલો જ જરૂરી છે. રહી વાત વર્કિંગમાં, હવે વર્કિંગમાં અમે લોકો એવું જોયેલું છે વર્કિંગ પ્રોફેશનલ પૈસા કમાય
જે બી ફિલ્ડના હોય, લોકો પૈસા કમાય, સેલરી બેંકમાં જમા થઈ ગઈ, પણ બધું પ્લાનિંગ હસબન્ડ કરતો હોય, ક્યાં પૈસાને ક્યાં નાખવા, ક્યાં ઇન્વેસ્ટ કરવાનું, શું કરવું છોકરીઓની, તો હું ત્યાં એક એડવાઇસ કરીશ કે વિશ્વાસ, ભલે ઓબ્વિયસલી હસબન્ડ વાઈફ બંને ભેગા મળીને જ આ વસ્તુ કમાય છે, પણ વાઈફ તરીકે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં ભાગ લો, ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ભાગ લો કે આપણે અહીંયા ઇન્વેસ્ટ કરીએ, આમ કરીએ, કઈ બેંકમાં આપણું ખાતું છે. ખાલી આંધળાની જેમ સહીઓ ના કરો. ભલે તમે, તમને ટ્રસ્ટ છે અને તમારો હસબન્ડ બધું બરાબર જ કરે છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ એક ઇન્ટરેસ્ટ લો કે આપણા પૈસા ક્યાં જમા છે, આપણી એફડીઓ ક્યાં ક્યાં છે, ક્યાં ઇન્વેસ્ટ કરવાનું. હું તો કહું છું, જો તમને, તમે બીકોમ બી થયા તો આજે તમને ખબર પડે જ કે કયું માર્કેટ સારું છે, કયું માર્કેટ નથી સારું, તો એની તમે થોડીક જાણ કરી લો કે કાલે ઉઠીને તમારે જો મેનેજ કરવાનું આવે તો તમે એકદમ ભાંગી ના પડો. તમે સેલ્ફ સફિશિયન્ટ જેને કહીએ આપણે, કે આજે તો એ સેલ્ફ સફિશિયન્ટ બી તમે, ભલે તમે ગમે તેટલા પૈસા કમાતા હોય, પણ યુ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. તો દરેક મહિલા, ચાહે તે અપરિણીત હોય કે પરિણીત હોય, પરંતુ સ્વનિર્ભર બનવાની જે આખી પ્રોસેસ છે, જે સેલ્ફ રિલાયન્ટ બનવા માટે એણે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવું જોઈએ, એના ઉપર આપણે ચર્ચા કરી. અંજલિ, હવે આપણે આજે વાત કરી પરિણીત સ્ત્રી વિશે, ખાસ કરીને અત્યારે ઘણી બધી એવી સ્ત્રીઓ છે જે કારકિર્દી પાછળ ખૂબ મહત્વનું ધ્યાન આપતી હોય છે, ખૂબ મહત્વ આપતી હોય છે, અને લગ્ન જેવી બાબતોને એ લોકો ક્યાંક ને ક્યાંક બીજા સ્તર પર રાખતી હોય છે, કે પહેલા મારી કારકિર્દી સેટલ થઈ જાય, સ્થિર થઈ જાય, પછી એ બીજા ક્ષેત્રમાં વિશે વિચારતી હોય છે. તો એક એવી યુવતી કે જે અત્યારે પોતાની જોબ પર કરી રહી છે, વર્કિંગ વુમેન છે, અને હજુ એ ગૃહસ્થી સંભાળવા બાબતે ખૂબ ઘણી દૂર છે, તો એણે આ ફાઇનાન્સ માટે અને પોતાનું જે આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે એના માટે કઈ કઈ બેઝિક વસ્તુઓ કઈ કઈ ધ્યાનમાં રાખવી જોઈએ? બેઝિકમાં તો એ છે કે એ જે બી પૈસા કમાય છે, ભલે એક જ ખાતામાં જમા થતા હોય, પણ એને ખબર હોવી જોઈએ કે એના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય છે. આજે હસબન્ડે, આજે તમારો એક્સ અમાઉન્ટનું તમારું વિડ્રોઅલ હોય કે દર મહિને હું મારા પર્સનલ ખર્ચા માટે લેટ સે 10,000 કે 15,000 લઉં છું, એ સિવાય લેટ સે હું 1,00,000 રૂપિયા કમાતી હોઉં, તો બાકીના 80,000નું શું થાય છે? એ સૌથી પહેલાં એને જાણી લેવાનું કે 80,000 ભલે મારા તારા, પણ એ 80,000નું શું થાય છે એ જાણી લો. બીજું, આજે એને ખબર હોવી જોઈએ કે બેઝિક વસ્તુ લાઈફની શું છે. આજે ઇન્સ્યોરન્સ ઇમ્પોર્ટન્ટ છે, તમારા કિડ્સ મોટા થઈ રહ્યા છે, તો કિડ્સના એજ્યુકેશન માટે, જો કિડ્સ હોય તો કિડ્સના એજ્યુકેશન માટે તમે કેટલા પૈસા બચાવી રહ્યા છો. પછી મેં તમને કીધું કે સેવિંગ અને સ્પેન્ડિંગ રેશિયો, આજની જનતા બહુ જ સ્પેન્ડ કરે છે, બીકોઝ એ લોકોને રાતોરાત ફોરેન ટ્રીપ જોઈએ છે, રાતોરાત નવું ઘર જોઈએ છે, રાતોરાત નવી મોટી મોટી ગાડીઓ જોઈએ છે, બધા શોખ આજે જ પૂરા કરવા છે. તો એ જે અર્નિંગ અને સેવિંગ રેશિયો હોય એની બી એક કમ્પેરિઝન કરવી જોઈએ કે ભાઈ હું 100 રૂપીઝ કમાઉં છું તો હું કેટલા બચાવું છું, 50 રૂપિયા બચાવું છું, 60. ઓબ્વિયસલી ગ્રોઈંગ એજમાં તમે 20% બચાવતા, બટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એ 20% તમારા 60 કે 80% બને જ છે કે તમારો સેવિંગ રેશિયો. તો આ પ્રિલિમિનરી ઇન્ફોર્મેશન જાણવી, પછી તમારો જે રસ હોય, ફોર એક્ઝામ્પલ હું સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ, તો પછી હું જોઉં કે ભાઈ સ્ટોક માર્કેટમાં મેં કેટલા ઇન્વેસ્ટ કર્યા છે અને કેવી રીતે પૈસા રોલો, પછી તમારા ઇન્ટરેસ્ટ ઉપર છે. અંજલિ, આપણે પ્રોફેશનલ થોડી વાત કરીએ, તો તમે કહ્યું કે તમે ડેરિવેટિવ્સમાં સારું એવું તમારું પ્રભુત્વ છે, આ ઉપરાંત તમે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ છો, તો એના વિશે અમને જણાવો કે શું છે આ ફિલ્ડ, શું છે અને કઈ રીતે કોઈ વ્યક્તિને જો આ ફિલ્ડમાં અપ્રોચ કરવું હોય તો કરી શકાય? ઓકે, તમને એવું ખ્યાલ હશે કે કંપનીઓ બંધ થઈ જાય, તમને એવું ખ્યાલ હશે કે બેંકમાં એનપીએ બહુ વધી રહ્યા છે, રાઈટ? અને એનપીએસ વધી રહ્યા છે એટલે બેંક બરાબર કામ નથી કરી શકતી, કેમ કે એમના મેજોરિટીના પૈસા પાછા જ નથી આવી રહ્યા. તો આ ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ છે જે ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો 2016. હવે આ ઓબ્વિયસલી આ લો ક્યાંથી આવ્યો, તો કે આ લો યુએસ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી જ આવ્યો છે, આપણે નથી બનાવ્યો, એનું જ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. હવે આ લોમાં શું કરવા માંગીએ છીએ, આમાં ગવર્મેન્ટ એવું કહે છે કે કંપનીને એક ચાન્સ, પહેલો ઓબ્જેક્ટિવ ગવર્મેન્ટનો એ છે કે આપણે એક કંપનીને ચાન્સ આપીએ કે કેવી રીતે રિવોલ્વ થાય. ફોર એક્ઝામ્પલ કોઈ કંપની બંધ છે કે લેટ્સ એ ખૂબ મંદીમાં ડૂબી ગયેલી છે, તો ગવર્મેન્ટ પહેલાં એવું ઈચ્છે છે કે આપણે આ કંપનીને આખું કે એમાં રિવાઇવલ છે. ફોર એક્ઝામ્પલ તમે હમણાં ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે ભૂષણ સ્ટીલ બંધ થઈ ગઈ, પણ ગવર્મેન્ટને મોટી મોટી કંપનીઓ બંધ થઈ જાય તો આપણી ઇકોનોમી બંધ થઈ જાય. તો અત્યારે ભૂષણ સ્ટીલને ટાટા સ્ટીલે લઈ લીધી, અને ટાટા સ્ટીલે લઈ લીધી એટલે ટાટા સ્ટીલ દુનિયાની, આખા વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ સ્ટીલ કંપની બની ગઈ. એટલે ગવર્મેન્ટનો પહેલો પ્રયત્ન એવો છે કે આપણે આ કંપનીને રિવોલ્વ કરીએ, કે આ કંપનીને કોઈ બીજું લઈ લે કે કઈ
બી સ્ટ્રક્ચરિંગ રીકરવાથી આ કંપની ચાલે એવી છે, એ પહેલો એનો પ્રયત્ન. જો કંપની ના ચાલે, કોઈ લેવાવાળું ના મળ્યું, તો પછી કંપની લિક્વિડેશનમાં થાય. અત્યાર સુધી જૂના કાયદામાં શું હતું કે બધા જ કાયદામાં બધું પેરેલલ ચાલતું હતું. સરફેઝી એક્ટ હતો, સીડીઆર એટલે કોર્પોરેટ ડે સ્ટ્રક્ચરિંગ હતું, કંપની લો હતા, તો બધું પેરેલલ થતું હતું. તો પ્રોબ્લેમ એ થતો હતો કે આજે કંપનીના બધા કેસીસ અલગ અલગ જગ્યાએ પડ્યા હતા, કોઈ સિંગલ પ્લેટફોર્મ નહોતું. આઈબીસીમાં ગવર્મેન્ટે એક સિંગલ પ્લેટફોર્મ કર્યું કે આજે કંપનીથી રીસ્ટ્રક્ચરિંગના જેટલા બી ઇસ્યુ આવશે બધા આઈબીસીમાં આવશે. એટલે એમાં ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ જે અમે ક્લિયર કર્યું, એમાં ગવર્મેન્ટે એ રાઇટ્સ આપ્યા સીએ, સીએસ, આઈસીડબલ્યુ અને એડવોકેટે કે તમે આ કંપની જ્યારે ઇન્સોલ્વન્સીમાં જાય તો આ કંપનીને કેવી રીતે રિવાઇવ કરવી એ આ ચાર જણા કરી શકશે. નો ડાઉટ એના માટે અમારે અમુક નંબર ઓફ યર્સ ઓફ એક્સપિરિયન્સ, એમ કે મારું તો મારે 10 વર્ષનો પ્રેક્ટિસનો અનુભવ અને મારે એક એક્ઝામ પાસ કરવાની હોય છે. એ એક્ઝામ મેં પાસ કરી, સો નાવ આઈ એમ એન ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ. એટલે સપોઝ આજે કોઈ બી કેસ બંધ થઈ રહ્યો છે, આજે કોઈ બી કંપનીમાં ડેટ વધી ગયા છે અને એ ઇન્સોલ્વન્સીમાં જઈ રહી છે, તો એ કેસ અમારી પાસે આવે, અમારે સૌથી પહેલાં જોવાનું કે આ કંપનીને રીસ્ટ્રક્ચરિંગ થાય એવું છે, કોઈ લેવાવાળું છે આ કંપનીને, નથી તો કંપની સીધી લિક્વિડેશનમાં થાય. અને બીજી આની સારી વસ્તુ છે કે આમાં કોઈ બી ઇન્સોલ્વન્સીમાં જઈ શકે. આજે મને એવું લાગે છે કે કોઈ મેં ધંધો ચાલુ કર્યો પણ એ ધંધો બરાબર ચાલતો નથી, કંપની દેવામાં ડૂબી ગઈ છે, તો હું પોતે જઈને ઇન્સોલ્વન્સીમાં જઈ શકું કે ભાઈ મારે આ કંપની બંધ કરવી છે. બીજું કે નાના નાના કેસીસ હોય, આજે તમે કોઈકને પૈસા આપ્યા, લેટ્સ સે તમે કોઈ, હું તો કહું સાદું સિમ્પલ, તમે ટ્રાન્ઝેક્શન કર્યું અને તમારો ના જેવા સ્મોલેસ્ટ અમાઉન્ટ 1000 રૂપિયા સુધીનું બી તમારું દેવું છે જે તમે ચૂકવી ન શકતા, તો એના માટે બે તમે આ જ્યાં એનસીએલટી જ્યાં આ કેસીસ થાય છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અમદાવાદમાં, ત્યાં જઈને તમે આ કહી શકો કે ભાઈ મારે 1000 રૂપિયા માટે કેસ કરવો છે. એટલી નાની અમાઉન્ટ માટે બી તમે આ લોના દરવાજા ખટખટાઈ શકો છો. હજુ એ ચાલુ નથી થયું પણ એ ટૂંક સમય 6 મહિનાથી 12 મહિનામાં એ ચાલુ થઈ શકશે. આ કોડ એના માટે છે. જી અંજલિ, આપણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો એના સંદર્ભે આમાં વધારે હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે મહિલાઓ છે એ સશક્તિકરણનું, જેમ આપણે કહ્યું, આપણે વાત કરી કે એ સશક્ત છે, બસ એમને સપોર્ટની જરૂર છે, એમણે પોતાના આત્મવિશ્વાસની જરૂર છે. તો હા, તો જો મહિલાઓ છે અત્યારે આજે અલગ અલગ ક્ષેત્રોમાં છે, પરંતુ વર્કિંગ વુમનની પણ આપણે જો વાત કરીએ તો અત્યારે એવું છે કે જેમ આપણી વાત થઈ હતી કે સહનશીલતા જે છે, ટોલરન્સ પાવર છે, એ ઘટતો જાય છે અને બહુ જલ્દી એ અલગ અલગ જે ઇશ્યુઝ છે એનાથી ઘેરાઈ જાય છે. તો વર્કિંગ વુમને ખાસ કરીને અત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા ચેલેન્જીસ એ ફેસ કરી રહ્યા છે અને એને ઓવરકમ કરવા માટે, એનો સામનો કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? વર્કિંગ વુમન માટે તો બહુ જ બધી ચેલેન્જીસ છે. આઈ કેનોટ, ભલે મારા માટે એક 5-6 વસ્તુ કહેવી, પણ યસ, હું મેજોરિટીના જે ચેલેન્જીસ છે એની વાત કરીશ. સૌથી પહેલા ટાઈમ મેનેજમેન્ટ. આજે ઘણીવાર એવું તમે સાંભળ્યું હશે કે જેવા તમે ઘરની બહાર નીકળો એટલે ઘરને ભૂલી જવાનું અને ઓફિસનું કામ ચાલુ થાય. તમે એવું બી સાંભળ્યું હશે કે જેવા ઓફિસથી તમે ઘરે આવો એટલે ઓફિસનું ભૂલી જવાનું અને ઘરનું કામ ચાલુ થાય. એ જે બોક્સ ચેન્જ કરવાના છે ને ઘડી ઘડી, એ ચેન્જ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેને ટાઈમ મેનેજમેન્ટ કહે. આજે બધા પાસે 24 કલાક છે, પણ એ અમારા માટે અમે એ 24 કલાકને 48 અવર્સ બનાવીએ છીએ. કઈ રીતે? કે જે ટાઈમે જે કામ અમે કરી રહ્યા છે, અમારું ફૂલ ફોકસ એ કામમાં જ રહેવું જોઈએ. આજે હું ઓફિસમાં છું તો મારું ઘરનું બધું જ હું કામ પતાવી નાખું કે ઓફિસના ટાઈમે મને ઘરથી રિલેટેડ કોઈ સવાલો ના આવે. એવી રીતે જો જ્યારે હું ઓફિસમાં છું તો મને ઘરનું કોઈ ડિસ્ટર્બ, બિકોઝ એક જગ્યાએ માઇન્ડ રહેવું બહુ જ જરૂરી છે. તમારો ફોકસ બહુ જ જરૂરી છે કે તમે કોઈ બી એરિયામાં છો તો એ ફોકસ તમારો ત્યાં હોવો જોઈએ કે આજે જે કામ કરું છું એ ટાઈમ મેનેજમેન્ટ જેને કહીએ છીએ. બીજું, કેરિયર ઓરિએન્ટેડ વુમન ભૂલી જાય છે કે ફેમિલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં પહેલાં બી કીધું આની પહેલાં બી કે કેરિયર ત્યારે જ છે જ્યારે ફેમિલી છે, ઉલટું નથી. એટલે કેરિયર સાથે સાથે રાઇટ એજ ઓફ મેરેજ, રાઇટ એજ ઓફ હેવિંગ કિડ્સ, એ બધા બી આપણા ઇક્વલ પે. ખાલી આપણે આજે હું ઈચ્છું તો હું પહેલાં એકેડેમિશિયન જ હતી, મેં 10 વર્ષ ફૂલ ટાઈમ કોલેજમાં જોબ કરી, બટ વિથ માય સેકન્ડ કિડ મેં ડિસાઇડ કર્યું કે હવે મારે મારો દિવસ નક્કી કરવો છે. આઈ કેનોટ ગો કે ભાઈ કોલેજનો 10 થી 5 ટાઈમ છે તો 10 વાગે જઉં ને 5 વાગે આવું, એવું મારા માટે પોસિબલ નહોતું. એટલે આઈ હેવ જોઇન માય પ્રેક્ટિસ, કે મારા પ્રેક્ટિસમાં દિવસ હું નક્કી કરું કે મારે 8 વાગે જવું, 10 વાગે જવું કે 12 વાગે જવું. એટલે એ ફ્લેક્સિબિલિટી તમને મળે જો તમે તમારા પોતાના એન્ટર
એન્ટરપ્રિનર તમે હો તો એ બધી ફ્લેક્સિબિલિટી મળે. ઘણી વાર હું રાતના 3-3 વાગ્યા સુધી બી કામ કરતી હોઉં, જો 2 દિવસ ઓફિસ ના ગઈ હોઉં તો મારે રાતના બી કામ કરવું પડે, પણ એ ફ્લેક્સિબિલિટી તમને પહેલામાં નથી મળતી જે તમે નોકરી કરો છો. એટલે પોતાનું કરવામાં આ એક એડવાન્ટેજ છે કે તમે ગમે ત્યારે કોઈ બી ટાઈમે તમારું કામ કરી શકો છો. એટલે આ ચેલેન્જીસ તો બહુ બધા છે, પણ તમને બેલેન્સ કરતા, એ જે કહે છે ને બેલેન્સ, વર્ક લાઈફ બેલેન્સ, એમાં બહુ જ બધા પિલ્લર છે કે ટાઈમ મેનેજમેન્ટ, ફેમિલીનો ટાઈમ. ફેમિલીનો ટાઈમ બી, કોઈ તમે આજે બેંકમાં કામ કરો તો બિચારા સવારથી રાત સુધી બેંકમાં હોય છે, તો એ લોકોની હેલ્થ ઇશ્યુઝ બી બહુ, એ લોકોને બહુ જ બધા હેલ્થ ઇશ્યુઝ આવતા હોય છે. તો એ સેક્ટરે હેલ્થનું વધારે ઇમ્પોર્ટન્સ છે. અમારા જેવા લોકો છે, અમને સ્ટ્રેસ બહુ હોય, કેમ કે અમારે ફિઝિકલ અને ફિઝિકલ બી કોઈ કામ ના હોય, તો એ વખતે અમારે ફિઝિકલ બી ધ્યાન રાખવાનું અને અમારા માઇન્ડ ફ્રેશ કરવા માટે અમારે કઈ એક્ટિવિટીઝ કરી. એટલે દરેક પ્રોફેશન રિલેટેડ અલગ અલગ ચેલેન્જીસ હોય છે, પણ એને તમારે તમારી પર્સનલ લાઈફ સાથે બેલેન્સ કરવું પડે છે, અને બેલેન્સ તમે કેવી રીતે કરો એ તમારા ઉપર છે. જી અંજલિ, ખૂબ જ મહત્વની વાતો કહી. તો આજના આપણા આ શોમાં આપણે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, આજે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, તો મહિલાઓને સંબંધિત જે સમસ્યાઓ છે, જે મૂંઝવણો છે, એના પ્રશ્નો વિશે આપણે વાત કરી. મહિલાઓએ કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ફાઇનાન્સમાં કેટલું ઇન્ટરેસ્ટ લેવું જોઈએ, એના વિશે આપણે ખૂબ જ મહત્વની ચર્ચા કરી. તો અંજલિ, આપની અમારી સાથે કેટલા પ્રશ્નો છે એના પર વાત કરીશું. આ ઉપરાંત તમે અમને કોલ કરી શકો છો. આ ઉપરાંત અમારા મેલ ઈમેલ આઈડી જે છે nirmananews@gtpl.com, એના પર આપ મેલ કરીને પણ આપનો પ્રશ્ન જણાવી શકો છો. તો હાલ પૂરતું બસ આટલું જ. અન્ય કેટલાક મહત્વના પ્રશ્નો સાથે આપને ફરી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.